નમસ્કાર, કેમ છો? હું છું આપનો દોસ્ત જયેશ. આપ સૌનું સ્વાગત આપના મનપસંદ કાર્યક્રમ કેમ છોમાં. મિત્રો, કુદરતે બનાવેલું મશીન એટલે આપણું શરીર, અને આ મશીનમાં કોઈ પણ ખામી સર્જાય એટલે તરત જ આપણને જરૂર પડે છે લાઇફલાઇનની, એટલે કે એક જીવાદોરીની. એટલા માટે તો રોજ અમે તમને અવનવા વિષયોથી માહિતગાર કરાવીએ છીએ, અને માટે જ આજે કેમ છોમાં ચર્ચા કરીશું સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ વિશે, એટલે કે ગરદનના દુખાવા વિશે. બદલાતા સમયમાં આજે સતત કમ્પ્યુટર સામે કામ કરવું, સતત મોબાઈલ કે ફોન પર વ્યસ્ત રહેવું, આવા અનેક કારણોને લીધે વ્યક્તિ ભોગ બને છે ગરદનના દુખાવાને લઈને. તો ચાલો, તમારા ગરદનના દુખાવાને કેવી રીતે દૂર કરશો એ જ વિશે આજે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશું કેમ છોમાં. ઉંમર વધવાની સાથે વ્યક્તિના શરીરમાં સર્જાય છે અનેક ખામીઓ, ક્યારેક કમર દર્દ, ક્યારેક માથાનો દુખાવો, ક્યારેક ગરદનનો દુખાવો, અને તેનું કારણ છે આપણી બદલાતી જીવનશૈલી, સતત કામની ભાગદોડ, અને તેમાં વધારે પડતું જંક ફૂડનું સેવન, અને પરિણામે સર્જાય છે અનેક બીમારીઓ. શું તમે સતત કમ્પ્યુટર સામે બેસી રહો છો, સતત મોબાઈલનો ઉપયોગ કરો છો? તો સાવધાન, તમને થઈ શકે છે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ. જે રીતે ઉંમર અને વજન વધવાથી ઘૂંટણના સાંધા ઘસાય છે, એ જ રીતે ઉંમર અને વજન વધવાથી ગરદનના મણકાના સાંધાઓ પણ ઘસાય છે, અને પરિણામે વ્યક્તિ ભોગ બને છે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસનો, જેમાં ગરદનની પાછળના ભાગમાં દુખાવો થવો, ગરદન અક્કડ થઈ જવી મુખ્ય લક્ષણો છે. અને તેની પાછળના કારણોની જો વાત કરીએ તો વળવાની, વજન ઉચકવાની, વળાંક લેવાની અને મરડવાની અયોગ્ય રીતને કારણે ગરદનને ખાસી એવી અસર થાય છે, અને તેના કારણે ગરદનમાં ઘસારાની પ્રક્રિયાથી ગરદનની પીડા તમારા ખભા અને હાથ સુધી ફેલાય છે, તેમાં સંવેદન શૂન્યતા અને નબળાઈ આવે છે. માટે જ તમારા શરીરની સાર સંભાળ રાખો તો ક્યારે નહીં સર્જાય સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા. તમે હંમેશા રહેશો હેલ્ધી. સ્પેશિયલ રિપોર્ટ, ટીવી 9. તો કયા કારણોને લીધે ગરદનનો દુખાવો થાય છે અને તેને અટકાવવા માટે યોગ્ય પોસ્ચર કેવું હોવું જોઈએ, કઈ ટ્રીટમેન્ટ દ્વારા તેને દૂર કરી શકાય, એ તમામ વિશે આજે માહિતી આપવા માટે ટીવી 9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પેન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેશ પટેલ. ડોક્ટર હિતેશ, ખૂબ ખૂબ સ્વાગત આપનું. આજનો જે વિષય છે, ઘણા બધા લોકો આ સમસ્યાથી પીડાતા હોય છે. સૌપ્રથમ તો આપની પાસે જાણવા માંગીશું, શું છે આ સમગ્ર તકલીફ? સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ વિશે બોલતા પહેલા હું સૌપ્રથમ તો ટીવી 9 અને આ શો જે કેમ છો ને ખૂબ જ ધન્યવાદ આપીશ કે આમાં દરરોજ જુદા જુદા વિષય ઉપર જે માહિતી આપવામાં આવે છે એના લીધે ટીવી 9 ના દર્શકો ખૂબ જ માહિતગાર બને છે. હવે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસની વાત કરીએ તો આ તકલીફની અંદર ગરદનના જે સાંધા હોય છે, ગરદનની પાછળ જે મણકાની વચ્ચે સાંધા આવેલા હોય છે, એની અંદર જે ઘસારો સર્જાય છે, જુદા જુદા કાર્યો જે માણસ કરે છે એના લીધે જે ઘસારો સર્જાય છે એને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ કહેવામાં આવે છે. બિલકુલ, આજની બદલાતી જે જીવનશૈલી છે ક્યાંક ને ક્યાંક તે પણ અસર કરે છે અને તેના કારણે આ દુખાવો શક્ય બનતો હોય છે. આખરે જીવનશૈલીના એવા કયા ફેરફાર છે જેના કારણે આ સમસ્યા વધારે વકરતી જાય છે? જીવનશૈલીના ફેરફારની વાત કરીએ તો અત્યારે હાઈટેક ટેકનોલોજીમાં જે કમ્પ્યુટરનો ઉપયોગ અને મોબાઈલનો ઉપયોગ વધી ગયા છે, સામાન્ય જે ફોનનો ઉપયોગ વધી ગયો છે એના લીધે ગરદનના દુખાવા થતા હોય છે. ખાસ કે ઘણા લોકો ઊંચી એડીના જે ચપ્પલ પહેરતા હોય છે, શું તેના લઈને પણ ગરદનનો દુખાવો થઈ શકે? ઊંચી એડીના લીધે ગરદનનો દુખાવો થવાની શક્યતા બહુ ઓછી છે, પણ એના લીધે એડીના દુખાવા અને કમરના દુખાવા થવાની શક્યતા વધારે છે. પરંતુ વધારે પડતું કમ્પ્યુટર સામે બેસવાનું અથવા તો કમ્પ્યુટર તમારી સામેના બદલે બાજુમાં હોય એવી જ્યારે તમારી ઓડ પોઝિશનમાં તમે કામ કરતા હોય એના લીધે ગરદનનો દુખાવો બહુ વધારે પ્રમાણમાં થાય છે. જી, ખાસ કરીને જે લોકો વજન ઉંચકે છે, માથા પર જે વજન ઉંચકે છે, ખભા પરથી વજન ઉંચકતા હોય છે, શું તેના લઈને પણ ગરદનનો દુખાવો શક્ય બને? જરૂરથી. આજે જેમ કે લેપટોપ એક જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે, લેપટોપ વગર માણસ ઘરની બહાર કે ઓફિસની બહાર જતો નથી, અને લેપટોપ બેગની અંદર ઘણી વખત વધારાની ચોપડીઓ અને બુક્સ પણ હોય છે, તેના લીધે જે હાથમાં વજન ઉંચકે અથવા તો ખભા ઉપર જે વજન ઉંચકે છે એના લીધે પણ ગરદનના દુખાવા થતા હોય છે. જે બિલકુલ કરોડરજ્જુ પર જ્યારે પણ ભાર આવે છે તો સૌથી પહેલી અસર ગરદન પર થતી હોય છે. ખાસ કરીને જે બેસવાનું પોસ્ચર હોય છે તેને લઈને પણ આ દુખાવાની સમસ્યા ઘણા લોકો વ્યક્ત કરતા હોય છે. શું આજકાલ જે લોકો બેસવાનું પોસ્ચર જે અપનાવે છે, શું તેમાં પણ કોઈ ખામી છે તેના કારણે આ સમસ્યા? જરૂર છે. જેમ કે કમ્પ્યુટર તમારા ભલે તમારી આંખની સામે એકદમ મૂકેલું હોય પણ ઘણા લોકોને આગળ ઝૂકીને કમ્પ્યુટરમાં કામ કરવાની ટેવ હોય છે, જે ગરદનને સપોર્ટ નથી મળતું. અને બીજું કે બેસવાનું પોસ્ચર, એક જ પોસ્ચરમાં કલાકો સુધી બેસીને કમ્પ્યુટરમાં કામ કર્યા કરે છે એના લીધે પણ ગરદનનો દુખાવો
થઈ જાય છે અને એક વખત દુખાવો થાય અને જો તાત્કાલિક કે જલ્દી ટ્રીટમેન્ટ ન લેવામાં આવે તો ક્રોનિક પેઇન થઈ જાય છે અને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ નું પેઇન થાય છે. બિલકુલ, આપણે તો પહેલેથી જ નાનું બાળક હોય ત્યાંથી લઈને જે બેસવાની રીત ભાત હોય છે તેના પ્રત્યે એટલું ધ્યાન નથી રખાતું અને આ બેધ્યાનપણું જ ક્યાંક ને ક્યાંક આ સમસ્યા પણ સર્જે છે. શું તેના માટે એવું કોઈ નિવારણ હોઈ શકે પહેલેથી જ બાળકની બાળ અવસ્થાથી જ એક બેસવા માટે વ્યવસ્થિત એક નીતિ નિયમો સાથે એ પોસ્ચર અપનાવવામાં આવે? જેમ આપણે શાસ્ત્રોમાં જેમ કહ્યું છે કે જ્યારે પણ બેસો ત્યારે કડક અને તમારા કમરને ટટાર રાખીને બેસો, ગરદનને ટટાર રાખીને બેસો, એ રીતે જો બેસવામાં આવે અને એ રીતે જો બેસવાની લોકોને ટેવ પાડવામાં આવે, બાળક નાનું હોય ત્યારથી જ અને સ્કૂલમાં જાય ત્યારથી જ અને જો ટેવ પાડવામાં આવે તો એનાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. બિલકુલ, દર્શકો પણ પ્રશ્ન પૂછવા માંગી રહ્યા છે. હાલ નૈરોબીથી શૈલેષભાઈ જોડાયા છે. શૈલેષભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હેલો જી, આપનો પ્રશ્ન. મને છે ને, હું લગભગ 2 કે 3 કલાક ઉભો રહું ને જી, તો મને બેકમાં પેઇન થાય છે અને ઘણી વખત બોચીમાં સુધીમાં પેઇન થઈ જાય છે. એની માટે મારે થોડું સુવું પડે 10-15 મિનિટ જી, અને સુઈ જતો થોડી રાહત રહેશે. જો કન્ટિન્યુઅસ ઉભો હોય, મારું કામ ટેલરિંગ નું છે, હવે જીવવા દો કે કામ કરું, કટિંગ કરું ને ત્યારે મને વધારે પેઇન થતું હોય છે બેકમાં, ખાલી ગરોળમાં, અને એના લીધે થઈને ઘણી વાર બોચીમાં આવી જાય છે. શું કરવું જોઈએ? મારે સતત ઉભા રહેવાને તેમનું જે કામ છે તેને લઈને તેમને ગરદનમાં દુખાવો થાય. શૈલેષભાઈએ કહ્યું કે એમનું કામ ટેલરિંગનું છે એટલે એમણે આગળ ઝૂકી અને ગરદન પણ વાળી અને કમર પણ વાળીને કામ કરવું જોઈએ, એના લીધે એમને સતત દુખાવો થાય. તેમણે સતત એક ધારું એક જ પોઝિશનમાં આગળ ઝૂકેલું કમર અને ગરદન એક જ પોઝિશનમાં બેસવાનું ટાળવું જોઈએ. કામની વચ્ચે વચ્ચે એમણે બ્રેક લઈ અને ઉભા થવું જોઈએ અને સવાર સાંજ કમરની અને ગરદનની હળવી કસરતો કરવી જોઈએ. બિલકુલ, ખાસ કરીને આવી સમસ્યા અનેક લોકોની હોય છે, ન માત્ર તેમનું ટેલરિંગનું કામ છે, એવી રીતે ઘણા લોકો ઓફિસમાં પણ સતત બેસી રહેતા હોય છે, કમ્પ્યુટર સામે લોકો બેસી રહેતા હોય છે. શું સતત એક પોર્શનમાં બેસી રહેવું યોગ્ય છે કે પછી તેમાં કોઈ ફેરફાર કરીને ગરદનની સમસ્યા નિવારી શકાય? લગભગ 1.5 કલાક જેવું એક પોઝિશનમાં બેસી શકાય, પણ 10-15-20 મિનિટ કે 1.5 કલાકની અંદર એક વખત બ્રેક લઈ ઓફિસ બેઠો મારી ગરદનની મૂવમેન્ટ કરી, સામાન્ય ગરદનને કે હાથને હલાવી, ખભાની કસરત કરી અને બ્રેક જરૂર લેવો જોઈએ. એક જ પોઝિશનમાં બેસીને કોઈ દિવસ કામ થઈ શકે નહીં. આપણું એક જ પોઝિશનમાં બેસવાનું જ નથી, દરેક સ્નાયુને પૂર્ણ મૂવમેન્ટ મળવી જોઈએ અને જે વારંવાર મળવી જોઈએ. એક જ પોઝિશનમાં બેસી રહેજો માણસ તો એને સતત દુખાવા થઈ જાય અને પછી એ મટાડવા ડોક્ટર માટે બહુ જ મુશ્કેલ થતા જાય છે. જી, ચિરાગભાઈ હાલ આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ, આપનો પ્રશ્ન પૂછો. લુણાવાડા તાલુકાના મધવાસથી હું ચિરાગ પંચાલ બોલું છું. મારો પ્રશ્ન એવું છે કે ગરદનના દુખાવાને અટકાવવા માટે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ? જી, કાળજી વિશે પૂછી રહ્યા છે. ચિરાગભાઈ, બહુ સરસ પ્રશ્ન છે આપનો. ગરદનના દુખાવાને અટકાવવા માટે આપણે જેમ વાત કરી તેમ ગરદન ઉપર કંઈ સ્ટ્રેસ ના આવે, રેગ્યુલર કંઈ વજન ચકવાનું જો થતું હોય તો વજનને થોડા ભાગમાં ઉચકવું, એક જ સાથે બહુ વજન ના ઉચકવું જોઈએ. ગરદન જે કસરતો છે સામાન્ય ફિઝિયોથેરાપી શીખવાડી શકે, અથવા તો આ શોમાં આપણે આગળ વાત કરીશું કે કેવી કસરત કરી શકાય. એવી કસરતો જો કરે તો એનાથી ગરદનનું દુખાવો થઈ શકે છે. માનસિક રીતે પણ ઘણી બધી ડિપ્રેશન હોતા હોય છે, વારંવાર ગુસ્સો કરતા હોય છે, તેને કારણે પણ તેઓ ગરદનમાં દુખાવાની સમસ્યાની વાત કરતા હોય છે. શું આ પ્રકારના ગુસ્સા અને આ પ્રકારના લાગણીઓના અતિરેકને કારણે પણ આ દુખાવો શક્ય બની શકે ખરો? ગરદનનો દુખાવો જ નહીં, લાગણીનો અતિરેક અને ગુસ્સાના વાળા સ્વભાવના લીધે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થઈ શકે છે. અને આ ઘણી વખત એક વિશેષ સાયકલ હોય છે કે માણસને ક્રોનિક દુખાવો હોય, સતત દુખાવો રહેતો હોય એટલે એમને ગુસ્સાવાળો સ્વભાવ થઈ જાય છે, અથવા તો ગુસ્સાવાળો સ્વભાવ હોય એટલે દુખાવો ચાલુ થાય છે. અને એમાં સ્વભાવ ઉપર જો કંટ્રોલ કરવામાં આવે, માઇન્ડ રિલેક્સ થાય, બોડી રિલેક્સ થાય, એવી એક્સરસાઇઝ જો કરવામાં આવે તો જરૂરથી આ બધા દુખાવામાં ફાયદો થાય છે. અને જો દુખાવાની દવાઓ અને યોગ્ય સારવાર લેવામાં આવે તો ગુસ્સો, ડિપ્રેશન એમાં પણ ઘણો ફાયદો થઈ શકે છે. બિલકુલ, ખાસ કરીને સતત જે લોકો જોબમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિની અંદર કામકાજ કરતા હોય છે એ લોકોને શું સલાહ આપશો, કઈ રીતે તેઓ પોતાનો સ્વભાવ આ પોતાની રીતે મોડિફાય કરી શકે જેથી ગરદનના દુખાવાથી બચી શકાય? આજકાલ જે કોમ્પિટિટિવ લાઈફ થઈ ગઈ એટલે દરેક માણસને ટાર્ગેટ હોય, ટાર્ગેટ અચીવ કરવા માટે એને દોડવું પડે છે. એટલે ઓફિસમાં એક સ્ટ્રેસ હોય છે, ઘરમાં જે મોંઘવારી વધી રહી છે એના લીધે ઘરે પણ એક જાતનો સ્ટ્રેસ અનુભવતા હોય છે. તો એનાથી બચવા માટે માણસે પોતે રોજ સવાર સાંજ એક શારીરિક કસરત કરવી જોઈએ. શારીરિક કસરતની સાથે સાથે યોગ, પ્રાણાયામ જેવી માનસિક કસરતોના લીધે પણ એ રિલેક્સ રહે, તેના શરીરના દુખાવા અને મનમાં જે ટેન્શન અને સ્ટ્રેસના લીધે શરીરમાં બીજા ઉદ્ભવતા પ્રોબ્લેમથી પણ નિવારી શકાય છે. જી, દીપકભાઈ જોડાયા છે આપણી સાથે. દીપકભાઈ, આપનો પ્રશ્ન પૂછો. ગરદનના દુખાવા થવા માટે
પણ ઘણી વખત મણકાની જે પાછળ ગરદનના પાછળ જે સ્નાયુ આવેલા હોય છે અને જે સાંધા આવેલા હોય છે એ સાંધામાં સામાન્ય જો ઘસારો પડી ગયો હોય તો એના લીધે સતત દુખાવો રહેતો હોય છે. આના માટે ઘણી વખત પેઇન મેનેજમેન્ટની જે પદ્ધતિ હોય છે એની અંદર જે ગરદનમાં ઇન્જેક્શન આપી અને રેડિયો ફ્રીક્વન્સી સારવાર જેવી સારવારથી અથવા તો અમુક સ્પેશિયલ પ્રકારના નર્વસ ઉપર બ્લોક કરી એનાથી પણ ગરદનના દુખાવામાં ફાયદો મેળવી શકાય છે. એક વખત ગરદનના દુખાવામાં જો ફાયદો થઈ જાય તો પછી એને મેન્ટેન કરવા માટે એટલે કે કાયમ એને સારું રાખવા માટે ગરદનની કસરત કરવી જોઈએ અને એને ગરદનને યોગ્ય આરામ આપવો જોઈએ. જી બિલકુલ, આગળ પણ આપણી સાથે ચર્ચા યથાવત રાખીશું અને દર્શક મિત્રો આગળ આપ એ પણ જાણી શકશો કે આખરે કઈ પ્રકારની અંગ કસરતો કરીને આપ આપના ગરદનના દુખાવાને કાબૂમાં રાખી શકશો. બસ એક બ્રેક બાદ. વેલકમ બેક. જો આપ ગરદનના દુખાવાથી પરેશાન છો અને આપના દુખાવાનો કાબૂમાં કરવા માટે કોઈ રસ્તો નથી દેખાતો તો આજનો અમારો કાર્યક્રમ ખાસ જુઓ. આપણી સાથે પેઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેશ પટેલ ઉપસ્થિત છે આપને માહિતગાર કરવા માટે. હિતેશજી ફરી એકવાર સ્વાગત. ખાસ કરીને જે પ્રશ્ન છે કે આ પ્રકારના ગરદનના દુખાવા માટે થોડી અંગ કસરતો પણ કરવી જોઈએ, એ અંગ કસરતો વિશે આપની પાસે જાણવા માંગીશું. જરૂરથી જેમ કે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોય તો ઘણા માણસો જાતે જ પોતાની ગરદન નીચે ઉપર આજુબાજુ ફેરવતા હોય છે. આ કસરત કરી શકાય છે પણ એકદમ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કરવી જોઈએ, કારણ કે આવી કસરતોમાં તમે ગરદનના સ્નાયુ અને મણકાઓને એકબીજાની સાથે ફેરવો છો તો આનાથી ઘણી વખત ગરદનનો ઘસારો વધતો પણ હોય છે. એના કરતાં આઇસોમેટ્રિક કસરતો એટલે કે ગરદનની એક બાજુ હાથ રાખી અને હાથને માથા વડે ધક્કો મારવામાં આવે. બીજી કસરત છે કે ગરદનની આગળ માથા ઉપર હાથ રાખી માથા વડે હાથને આગળ ધક્કો મારવામાં આવે, એ જ રીતે પાછળની બાજુ હાથ રાખી અને બીજી બાજુ ધક્કો મારવામાં આવે. એટલે કે હાથું અને માથું હાથ અને માથું એકબીજાની સામે જો ધક્કો મારવામાં આવે તો જે ગરદનના અહીંના સ્નાયુઓ છે એ બધા સ્નાયુઓ મજબૂત થશે અને એના લીધે જે સપોર્ટ સિસ્ટમ છે ગરદનની જે સપોર્ટ સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત થશે અને એના લીધે ગરદનનો દુખાવો ઓછો થશે. ખભાના ભાગમાં ઘણી વખત ગરદનના લીધે ખભાના ભાગમાં પણ દુખાવો આવતો હોય છે તો ખભાને ગોળ ગોળ ફેરવવો, પૂરા હાથને એકદમ ગોળ ગોળ ફેરવવો આગળ અને પાછળ બંને બાજુ. ઇવન સામાન્ય હું જ્યારે મારા દરેક દર્દીઓને કહું છું કે આપણે સ્કૂલમાં જેમ પાંચમા ધોરણમાં ભણતા હતા અને આપણને જે કસરત બતાવાતી હતી કે હાથ ઉપર નીચે આજુબાજુ આગળ પાછળ એવી કસરત કરવામાં આવે તો પણ ગરદન અને ખભાના સ્નાયુઓને ખૂબ જ ફાયદો થાય છે. બિલકુલ, આપણે બેસવાના પોર્શનની ચોક્કસપણે વાત કરી, ખાસ કરીને રાત્રિ દરમિયાન સુવા દરમિયાન પણ ઘણા લોકોને સવારે ઉઠ્યા બાદ ગરદનનો દુખાવો વધી જતો હોય છે, એ આરામ મુદ્રાની અંદર પણ શું કોઈ ચોક્કસ પ્રકારે ધ્યાન રાખી શકાય? જરૂર છે, બહુ જ અગત્યની વાત કરી આરામ મુદ્રાની વાત કરી. આપણે એક માન્યતા એવી છે કે જ્યારે કઈ શરીરના ભાગમાં દુખતું હોય ગરદન કે કમર એટલે એકદમ સપાટ સરફેસ ઉપર કડક સરફેસ ઉપર સુઈ જવું જોઈએ, પરંતુ હું એવું નથી માનતો, કારણ કે આપણે ગરદનમાં એક સામાન્ય વળાંક છે એ વળાંકને સપોર્ટ આપવા માટે એક પાતળું ઓશિકું અથવા તો જેવું શરીરનું બંધારણ હોય એ પ્રમાણેનું એક ઓશિકું લેવું જોઈએ. જો સાઈડમાં ઊંઘવાની ટેવ હોય તો આ ખભાથી ગરદન સુધીનું જેટલું ડિસ્ટન્સ છે એટલું થોડું જાડું ઓશિકું લેવું જોઈએ તો ગરદનને આરામ રહે અને દુખાવો ના થાય જ્યારે સવારે ઉઠે ત્યારે. જી, આ સિવાય પણ જે બેડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેને લઈને પણ ઘણા લોકો સમસ્યાઓ કરે, ઘણા ફર્શ પર નીચે સૂઈને ગરદનની સમસ્યા હોય તો એ પ્રયોગ કરતા હોય છે, ઘણા પોચા ગાદલા ઉપર કે ડનલોપના ગાદલા પર સુવાનું પસંદ કરતા હોય છે. બેસ્ટ આદર્શ પરિસ્થિતિ શું હોય શકે? આદર્શ પરિસ્થિતિ એવી છે કે બહુ હાર્ડ પણ નહીં, બહુ સોફ્ટ પણ નહીં, એકદમ સ્પંજી ગાદલા અથવા તો સ્પંજી બેડ ઉપર પણ નહીં અને એકદમ હાર્ડ સરફેસ ઉપર પણ નહીં, સોફ્ટ સરફેસ ઉપર માપનું પોચું ગાદલું જો લઈ અને થોડું ઓશિકાનો સપોર્ટ લઈને સુવામાં આવે એ આદર્શ પરિસ્થિતિ છે. બહુ જ કડક થઈને બહુ જ સીધા સૂવે એવું પણ જરૂરી નથી, જો કોઈને એક પડખે ફરીને સુવાનું પણ ભાવે તો એ પ્રમાણે પણ સૂઈ શકાય છે. જી, ઘણા લોકોને એ સમસ્યા હોય છે કે ગરદનના દુખાવાની સાથોસાથ એમને માથાનો દુખાવો પણ વધતો હોય છે, તો શું એ બંને વચ્ચે કોઈ લિંક છે ખરી? માથાના જે પાછળના ભાગમાં જે થતો દુખાવો હોય છે એ ગરદનની અમુક નર્વસ માથાની અંદર ઉપર જતી હોય છે તો ગરદનના જ્યારે સ્નાયુઓ ઘસાય અને ત્યાં મણકામાં ઘસારો પડે તો એના લીધે એ નર્વસ ઉપર પ્રેશર આવે છે એટલે માથાના પાછળના ભાગમાં ખાસ થતો દુખાવો એ ગરદનના લીધે લિંક છે બંને. બિલકુલ, ખાસ કરીને આ ગરદનના દુખાવાની સાથોસાથ આજની જે જીવનશૈલી છે લગભગ દરેક વ્યક્તિ પાસે હાલ મોબાઈલ છે, મોબાઈલનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે, વપરાશ એનો એ જ રહેવાનો છે, શું એમાં કોઈ નિવારણ હોઈ શકે, કોઈ વચલો રસ્તો?
વચલો રસ્તો મોબાઈલના ઉપયોગમાં ઘણી વખત તમે હેન્ડ્સ ફ્રી વાપરવાનું જો ચાલુ કરીએ તો તમારું માથું સીધું રહે અને વાત થઈ શકે. નહીં તો ઘણી વખત કામ કરતા કરતા માણસ બે વસ્તુ કામ કરે, એક તો એને અહીંયા મોબાઈલ રાખ્યો હોય આમ કરીને વાત કરે અને બીજું કમ્પ્યુટર પર કામ કરતા હોય, તો બંને ગરદનને ખૂબ જ નુકસાન કરે છે. અને આજકાલ માણસ સરેરાશ રોજના કલાકથી બે કલાક સુધી મોબાઈલ પર વાત કરતા હોય છે, તો હેન્ડ્સ ફ્રી અથવા વાયરલેસ અથવા બ્લુટૂથની મદદથી વાત કરે તો એને ગરદનને આરામ મળી શકે છે. ખાસ કરીને જે લોકો કમ્પ્યુટર સામે બેસે છે અથવા જે આઈ લેવલ પર બેસીને કામ કરે છે તેમને આ સમસ્યા, પણ ઘણા લોકો જેમને બારે ઘડે ધારો કે કોઈ ઘડિયા કામ કરી રહ્યું છે તો સતત ઉપર કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે જોડાયેલું છે તો તેમને આઈ લેવલ અલગ ઊંચી નીચી જગ્યાએ રાખવાના થતા હોય છે, એવા વ્યક્તિઓ માટે ગરદનનું દુખાવાની સમસ્યા નિવારી શકાય તે માટે શું કરી શકાય? એવા વ્યક્તિઓ માટે ગરદન નિવારી શકવા માટે તો હું એમ જ કહીશ કે એ લોકોએ પોતાનું જ્યારે જ્યારે કામ હોય ત્યારે વચ્ચે બ્રેક લેવો, ગરદનની કસરતો થોડી સામાન્ય માણસ કરતાં થોડી વધારે કરવી જોઈએ, પણ જો અતિશય ગરદનનો દુખાવો થઈ જાય તો એ માટે હું એમને સારવાર લેવાનું પણ કહીશ. કારણ કે દરેક વખતે શક્ય નથી બનતું કે આપણે શરીરના ઘસારો છે, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ એક શરીરનો ઘસારો છે અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે, આપણે એને સંપૂર્ણ અટકાવી ના શકીએ પણ એનો જે પ્રોગ્રેસ છે એને ધીમો કરી શકીએ, પરંતુ જ્યારે હદબાર થઈ જાય ત્યારે આપણે એને સારવાર પણ લેવી જોઈએ. જે ખાસ કરીને સારવારમાં શું શસ્ત્રક્રિયા જ અંતિમ ઉપાય છે કે અન્ય પણ કોઈ સારવારની પદ્ધતિઓ છે? સારવારને એક શસ્ત્રક્રિયા તો એક ઉપાય છે જ, પરંતુ મણકાના ઘસારાની અંદર શસ્ત્રક્રિયા પણ કામ લાગતી નથી. એ માટે જે જુદી જુદી નર્વ્સ નીકળતી હોય છે એને પેઇન મેનેજમેન્ટની પદ્ધતિ વડે એ નર્વ્સમાં બ્લોક અથવા તો અદ્યતન પદ્ધતિ જેવી કે રેડિયો ફ્રીકવન્સી એબ્લેઝન, રેડિયો ફ્રીકવન્સી એબ્લેઝન એટલે કે નર્વ્સને ત્યાં મૂકી અને ત્યાં એને થર્મલ ટેમ્પરેચર આપી અને એને બ્લોક કરવામાં આવે છે, જેના લીધે ગરદનમાં થતો દુખાવો કે માથામાં થતો દુખાવો અથવા તો જે હાથની અંદર જે ગરદનના લીધે તકલીફ થતી હોય છે એ નિવારી શકાય છે. જી, ખાસ કરીને શું દવાઓથી અથવા કોઈ ઇન્જેક્શન માત્રથી પણ આ સમસ્યા નિવારી શકાય ખરી? દવાઓ અને ઇન્જેક્શનથી આ સમસ્યા ચોક્કસથી નિવારી શકાય અથવા તો એની ટ્રીટમેન્ટ થઈ શકે છે અને ત્યારબાદ કસરતથી એને મેન્ટેન રાખી શકાય છે. જી બિલકુલ, આટલી સરસ માહિતી આપી. ખાસ કરીને દર્શકો છે તમામ આ ગળાના દુખાવાથી પીડિત છે એમને આપ શું મેસેજ આપશો? ચોક્કસથી હું દરેક યુવા મિત્રોને અને જે મારો અત્યારે સાંભળી રહ્યા છે એમને એમ કહીશ કે દુખાવો જ્યારે પણ થાય ત્યારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, જાતે કોઈ દવા ના લેવી જોઈએ. જાતે દવા લેવાથી કિડની લીવર જેવા અંગો પર નુકસાન થઈ શકે છે. યોગ્ય કસરત, યોગ્ય પોસ્ચર અને યોગ્ય આહાર જો કરવામાં આવે, વજન ઉચકવામાં કાળજી લેવામાં આવે તો ખૂબ જ ફાયદો થશે અને ગરદનનો દુખાવો લગભગ થશે જ નહીં. જી, તે છે અમારી સાથે સમગ્ર ચર્ચામાં જોડા ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શકોને આપી આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ગરદનના દુખાવાને અટકાવવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે વિશે તો તમે આ માહિતી પ્રાપ્ત કરી. હવે તમારે નક્કી કરવાનું કે તમારી જીવનશૈલીમાં સ્વસ્થ રહેવા કઈ રીતે બદલાવ લાવવાની જરૂર છે. અને દર્શક મિત્રો, હવે કેમ છો, સમય થઈ ગયો છે આજની ટીપ જાણવાનો. આજની પહેલી ટીપ છે, ફુદીનાનો અથવા આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટી શકે છે. બીજી ટીપ છે કે લીમડાના પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોળો મટી શકે છે. મિત્રો, અમારો તો પ્રયત્ન રહે છે કે તમારી નાનામાં નાની સમસ્યા અમે કેમ છો દ્વારા દૂર કરીએ, પરંતુ આમ છતાં તમારા મનની કોઈ મૂંઝવણ હોય અથવા તમારા સ્વાસ્થ્યને સતાવતી કોઈ સમસ્યા હોય કે પછી હોય તમારી લાઇફસ્ટાઇલને લગતી સમસ્યા અને તમે ઈચ્છતા હો કે અમે કેમ છોમાં તેને દૂર કરી શકીએ, તો લખી મોકલો અમને પત્ર અને જણાવો તમારી સમસ્યા. આ માટે અમારું સરનામું નોટ કરી લેજો. કેમ છો, TV9 હાઉસ, 132 ફૂટ રિંગ રોડ, જીવરાજ પાર્ક, અમદાવાદ 380051. તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.